સુરતના રાંદર વિસ્તારમાં ડોક્ટરની બેદરકારીને કારણે મહિલાનું મોત થયું હોવાનો આરોપ. 65 વર્ષીય શાંતાબેન પટેલનું કરોડરજ્જુનું હતું ઓપરેશન. ઓપરેશન સમય હાર્ટ પ્રોબ્લેમ થયો હોવાનું ડોક્ટરે જણાવ્યું. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો. ડોક્ટર સામે કરાઈ છે ફરિયાદ. સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં 25 વર્ષના યુવકનું મોત. રાજકુમાર શાહનું હાર્ટ એટેકના કારણે મોત થયું. ભોજન બાદ હજીરાની કંપનીમાં ભરવા ગયો હતો કોલસા. તબિયત બગડતા જ ટ્રક પાસે જ બેસી ગયો હતો. અમદાવાદ ગેરકાયદેસર પાર્કિંગ સામે નાના. કેએમસી હવે ગેરકાયદેસર પાર્કિંગ અને દબાણ મામલે ડ્રોન સર્વેલન્સ શરૂ કર્યું. પાયલોટ પ્રોજેક્ટના અંતર્ગત આશ્રમ રોડ અને સાયન્સ સિટી રોડ ઉપર કરાયો સર્વે. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં આરોગ્યલક્ષી ટેસ્ટ 50% ડિસ્કાઉન્ટમાં કરવામાં આવશે. 16 ઓક્ટોબરથી 31 માર્ચ 2024 સુધી 50% ડિસ્કાઉન્ટ સાથે કરાશે ટેસ્ટ. દર બુધવારે સવારે 9 થી 5, શનિવારે સવારે 8 થી 1 વાગે બપોરે સુધી ટેસ્ટ થશે. વડોદરા કોર્પોરેશનના વાહન પાછળ 3.5 વર્ષમાં 47 કરોડનું પેટ્રોલ ડીઝલ વપરાયું. જાગૃત નાગરિકે કરેલી આરટીઆઈમાં થયો ખુલાસો. વાહનોના મેન્ટેનન્સ પાછળ 1.95 કરોડનો ખર્ચ, જ્યારે ઓઇલનો 4.6 લાખ રૂપિયા ખર્ચ. વલસાડના પારડીના ખડકી નજીક ઓવરબ્રિજ પર નેશનલ હાઈવે નંબર 48 પર ચાલતી બસમાં ભીષણ આગ લાગી. ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર બસમાં ટાયર ફાટતા આગ લાગી. આગ લાગતા મુસાફરો બસની બારીઓને ઇમરજન્સી દરવાજાથી બહાર નીકળી જીવ બચાવ્યો. દિવાળીનો તહેવાર નજીક આવતા ટ્રેન ટિકિટ બુકિંગમાં ધસારો જોવા મળ્યો. અમદાવાદથી દિલ્હી હરિદ્વારની ટ્રેનમાં 300થી વધુ વેઇટિંગ. 10 થી 14 નવેમ્બરમાં અમદાવાદથી દિલ્હી માટેની રાજધાનીમાં 273 વેઇટિંગ. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા નિદત બારોટ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલને મળ્યા. નિદત બારોટના બહેન શ્રદ્ધા બારોટની પસંદગી કરાતા પ્રદેશ સુધી થઈ હતી રજૂઆત. ભાજપ નેતાઓ સાથે વીકેન્ડ હાઉસમાં બેઠક કરી. સુરતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ગરબે ઘૂમ્યા. ખેલૈયાઓ માણી ગરબાની રમઝટ. સુરતના અલગ અલગ ગરબા આયોજકોને ત્યાં લીધી મુલાકાત. ગરબા આયોજકોએ કરેલા આયોજનનું કર્યું નિરીક્ષણ. એક વર્ષમાં માત્ર 13 સરકારી શાળામાં રમતના મેદાન બન્યા. ગુજરાતમાં 5012 સરકારી શાળા મેદાન વિનાની. શાળામાં મેદાનના ભાવે ખેલ પ્રવૃત્તિ કરવી મુશ્કેલ. આગામી દિવસોમાં વરસાદની કોઈ શક્યતા નથી. અરબી સમુદ્રમાં સક્રિય થયેલા લો પ્રેશરની ગુજરાતમાં નહીં થાય અસર. 21 તારીખે લો પ્રેશર ડીપ ડિપ્રેશન બની શકે છે. ગુજરાત નજીકના દરિયામાં માછીમારો માટે હાલ કોઈ એલર્ટ નહીં. બનાસકાંઠા પાલનપુરમાં બાઇક ચોરી કરતી ગેંગ સક્રિય થઈ. અનેક જગ્યાએ બાઇક ચોરી કરી ફરાર થતા શખ્સ સીસીટીવીમાં કેદ. સ્થાનિકોએ વોચ ગોઠવી બાઇક સાથે શખ્સને ઝડપી પાડ્યો. અન્ય એક બાઇક ચોરને ઝડપી પાડવા તપાસ. કચ્છના આહિરપટ્ટીમાંથી પસાર થતા ભારે વાહનોને કારણે મુખ્ય રસ્તાઓ બન્યા બિસ્માર. રુદ્રમાતા બ્રિજ બંધ કરાતા આસપાસના લોકોને પડી રહી છે હાલાકી. ગ્રામ્ય વિસ્તારોમાં માલવાહક વાહનો પસાર થતા અકસ્માતનું પ્રમાણ વધ્યું. તંત્ર કાર્યવાહી નહીં કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી.